બનાસકાંઠામાં ગેનીબેનની જીત. શંકર ચૌધરીના રાજકીય ભવિષ્ય સામે અંધારા. બનાસકાંઠામાં હાર એ માત્ર રેખાબેનની હાર નથી, પરંતુ શંકર ચૌધરીની પણ હાર છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સહકાર અને ડેરીના માધ્યમથી એક ચક્રી શાસન ચલાવતા શંકર ચૌધરીને જનતાએ સણસણતો જવાબ આપ્યો છે. બનાસકાંઠામાં ચૌધરી વર્સિસ ઓલ થયું. તમામ સમાજોએ એક થઈને શંકર ચૌધરીના મુખીપણા સામે ગેનીબેનને જીતાડ્યા છે. રેખાબેનની હાર કરતા પણ બનાસકાંઠાના ગઢમાં હારવું એ શંકર ચૌધરીની હાર છે. ભાજપના હાર કરતા પણ બનાસકાંઠામાં શંકર ચૌધરીના મુખીપણાની હાર જોવાઈ રહી છે. બનાસ બેંક અને બનાસ ડેરીના એક હથ્થું શાસનથી વાજ આવીને તમામ સમાજોને ભાજપ પસંદ હોવા છતાં ગેનીબેનને જીતાડ્યા છે. ગેનીબેનને હરાવવા માટે શંકર ચૌધરીએ પણ એડી ચોટીનું જોર લગાડ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ હોવા છતાં રાજકીય રેલીઓ યોજી હતી, ગેનીબેન પર આકરા પ્રહારો કર્યા હતા. કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજે. ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયત ના બે રીતે સમજો છો. બધાને સમજણ પડે છે. ડેલી લિસ્ટ અને સરપંચ આ બે માં કોઈને કીધું હોય તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજ્યમાં બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય. તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચ માંથી રાજીનો મળીને ડેલિગેટ થવું તો પછી એમાં તો હોય. આ આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે સુકમ કરતા હશે જેને હારું આવું કર્યું હોય છે. ની ચૂંટણીની ભાજપની લીડ પર નજર કરો તો બનાસકાંઠાની ગેનીબેનની જીત એ ખરેખર ન પચે એવી શંકર ચૌધરીની હાર છે. આ જીતથી કોંગ્રેસે પણ હરખાવવાની જરૂર નથી. બનાસકાંઠાની જીત એ ગેનીબેન ઠાકોરના જુંજાર નેતૃત્વની જીત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેને વાવ બેઠક પરથી શંકર ચૌધરીને વિધાનસભામાં જતા અટકાવ્યા હતા. 2024ની લોકસભાનો જંગ શંકર ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોરનો હતો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી 17 બેઠકોમાંથી 7 બેઠક તો શંકર ચૌધરીના બનાસ ડેરીના કાર્યક્ષેત્ર પાટણ અને બનાસકાંઠામાંથી મળી હતી. એ પણ શંકર ચૌધરી વિરુદ્ધનો જનાદેશ હતો, જેને લઈને શંકર ચૌધરીનું મંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું હતું. 2024માં પાટણની પાતળી સરસાઈ અને બનાસકાંઠાની હારથી શંકર ચૌધરીના રાજકીય ભવિષ્ય સામે મોટા પ્રશ્નાર્થ કરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.